બેટા સંદીપ અને આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે કેમિસ્ટ્રી નું ચેપ્ટર નંબર 10 12 સાયન્સ તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓર્ગેનિક ચેપ્ટર થી શરૂઆત કરવાના છીએ ધોરણ 12 માટે ધોરણ 12 ની અંદર એલું એક ઓર્ગેનિક નું પહેલું ચેપ્ટર છે જેનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન આમાં આગળ વધીએ પહેલા એટલું છે હું સમજાવી દઈશ તમને ચોક્કસ કે ધોરણ 11 ની અંદર તમે એક ચેપ્ટર ભણ્યા છો જેનું નામ છે હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન માં શું હતું આલ્કેન આલ્કીન એરિન એટલે કે એરોમેટિક અને આલ્કાઇન કુલ ચાર સમૂહ આપણે ભણ્યા હતા રાઈટ હવે હાઇડ્રોકાર્બન ની અંદર શું છે કે હાઇડ્રોકાર્બન માંના કાર્બન ની સાથે ચાર હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય છે એ ચાર હાઇડ્રોજન પરમાણુ માંનું કોઈ પણ એક હાઇડ્રોજન પરમાણુ નું વિસ્થાપન તમે જો અન્ય કોઈ પરમાણુ દ્વારા કરો છો તો એક નવો સમૂહ ક્રિએટ થાય છે તો આપણે પણ એ જ રીતે આગળ વધવાના છે કે સૌપ્રથમ એક હાઇડ્રોકાર્બન લઈ લેશું અને હાઇડ્રોકાર્બનમાં જે કાર્બન છે એ કાર્બનની સંયોજકતા ચાર હોય છે તો ચાર સંયોજકતા ધરાવતા કાર્બનની આસપાસના ચાર હાઇડ્રોજનમાંના કોઈ એક હાઇડ્રોજન અથવા એક કરતા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે અન્ય પરમાણુ દ્વારા કરી નવો સમૂહ મેળવી શકીએ છીએ તો ધોરણ 12 નું 10મું ચેપ્ટર છે જેનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન હેલો એટલે કોણ હેલો એટલે હેલોજન સમૂહ ક્લોરિન ફ્લોરિન બ્રોમિન આયોડિન જે મેં તમે પરમાણુના સમૂહ સ્વરૂપે જુઓ તો ક્લોરાઇડ ફ્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ કહી શકો છો તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે હેલો આલ્કેન અને હેલો એરિન આ બંનેમાં શું તફાવત છે તો હેલો આલ્કેન એને કહેશું કે જેની અંદર સૌપ્રથમ તો એક એલિફેટિક હાઇડ્રોકાર્બન લઈ લો શું લઈ લો એલિફેટિક હાઇડ્રોકાર્બન તો એલિફેટિક હાઇડ્રોકાર્બન કોને કહેવાય તો કે જે સંયોજનની અંદર કાર્બન પરમાણુ હાઇડ્રોજન પરમાણુ છે તે લાંબા સમૂહમાં જોડાયેલો એક લાંબી શૃંખલામાં જોડાયેલો હોય છે ચેન સ્વરૂપે તો એને કહેવામાં આવે છે એલિફેટિક સમૂહ અને એવા એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં જો તમે હેલોજન પરમાણુનું મતલબ કે હેલોજન પરમાણુની મદદથી જો હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરશો તો તમને જે સમૂહ મળશે એને તમે કહેશો હેલો આલ્કેન આપણે ઉદાહરણ પણ લઈ લઈએ જુઓ આ છે CH4 જેને કહેવાય મિથેન મિથેનમાંના એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન ધારો કે હું સીએલ સમૂહ દ્વારા કરું ક્લોરાઇડના સમૂહ દ્વારા કરું તો અહીંથી હાઇડ્રોજન જશે અને સીએલ જોડાશે તો જે નવું મળ્યું એ જુઓ ક્લોરો મિથેન શું વાંચાય આને ક્લોરો મિથેન અથવા આમ પણ તમે કહી શકો છો મિથાઇલ ક્લોરાઇડ પણ અહીંયા કાર્બનની આસપાસ રહેલા ચાર હાઇડ્રોજનમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાથી તમને જે નવો સમૂહ મળે છે એને જ કહેવામાં આવે છે હેલો આલ્કેન તો અહીંયા એલિફેટિકમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરી આપણને મળ્યો એક પ્રકારનો હેલો આલ્કેન જો આ હેલો આલ્કેન માં જોવા જઈએ તો હેલો આલ્કેન ની અંદર હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાય છે એ કાર્બન પરમાણુ નું સંકરણ હોય છે SP3 હેલો આલ્કેન માં હેલોજન પરમાણુ તરીકે તમે અહીંયા મેં એક્સ લખ્યો છે તમે ત્યાં ક્લોરાઇડ ફ્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ સમજી શકો છો અને એ જ્યારે આ કાર્બન સાથે જોડાઈને હેલો આલ્કેન બનાવે છે ત્યારે એ કાર્બન પરમાણુ નું સંકરણ હોય છે SP3 તો આ વાત હતી આપણે હેલો આલ્કેન ની હવે જોઈએ આપણે હેલો એરિન હેલો એરિન કોને કહેવાય હેલો એટલે હેલોજન તો થઈ ગયા એરિન એટલે એરોમેટિક પ્રણાલી છે આખી એક એરોમેટિક સમૂહ છે તો એ એરોમેટિક સમૂહમાં એરોમેટિક હાઇડ્રોજનમાં એટલે એરોમેટિક જેટલા પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે તેમાં હેલોજન પરમાણુ વડે કોના વડે વાત કરીએ છીએ આપણે હેલોજન પરમાણુ વડે જો એરોમેટિક માંના 6 કાર્બન વાળો જે પણ એરોમેટિક આપણે લીધું તો ઈ એરોમેટિક માંથી જો હું કોઈ એક હાઇડ્રોજન પરમાણુ નું વિસ્થાપન કરું તો મને જે સમૂહ મળશે નવ પરમાણુ નો ક્રિયાશીલ સમૂહ મળે છે એનું કહેશ હેલો એરિન એક ઉદાહરણ લઈને સમજાવું બેન્ઝીન બેન્ઝીન નું સૂત્ર શું થાય C6H6 ધારો તો આ રીતે તમે દોરી શકો છો C6H6 પણ આમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ આપણે બતાવવા માટે ઉપયોગ જ લખશું અને ઈ હાઇડ્રોજન પરમાણુ છે એનું વિસ્થાપન ધારો કે હું ક્લોરિન સમૂહ વડે કરું તો અહીંયા ક્લોરિન આવશે હાઇડ્રોજન અહીંથી વિસ્થાપન પામશે તો જેવો ક્લોરિન અહીંયા એરોમેટિક પર જોડાય છે એ તૈયાર થઈ જાય છે હેલો એરિન હેલો એરિન ખ્યાલ આવી ગયો તમને આમ અહીંયા પણ હેલોજન પરમાણુ છે એરો આમ હેલોજન પરમાણુ એ SP2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે સૂચના જો તમારી પાસે ધોરણ 12 નું 10મા ચેપ્ટર નું કોઈ મટીરીયલ ના હોય તો આપણા વિડીયોની નીચેની લિંકમાં તમે જઈ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો મારા આ પર્સનલ નંબર પર પણ
તમે મેસેજ કરીને મંગાવી શકો છો. ધોરણ 12 માટે જે ઓર્ગેનિક નો અગત્યનું ચેપ્ટર છે જેનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન, એમાં આપણે આગળ મટીરિયલ મુજબ જ ચાલવાના છીએ. તો બીજો ક્વેશ્ચન શું છે? તો બીજો પ્રશ્ન એ છે કે હેલોજન યુક્ત સંયોજનોના ઉપયોગો સમજાવો. હવે રિયલ લાઈફની અંદર આપણે ઘણી બધી મેડિસિન યુઝ કરીએ છીએ કે જેમાં હેલોજન ઘણી બધી માત્રામાં આવેલા હોય છે, તો અલગ અલગ પ્રકારના હેલોજન યુક્ત સંયોજનોના આધારે તમે કયા કયા પ્રકારના રોગોની સારવાર કરી શકો છો. ઘણા બધા એમસીક્યુમાં પૂછાઈ પણ શક્યો છે અને ખાસ કરીને આ બધી દવાઓના નામ પણ આપણે યાદ રાખશું. સૌ પ્રથમ આપણે શરૂઆત કરશું, તેઓ મોટા ભાગે અધ્રુવ્ય સંયોજનોના દ્રાવક માટે વપરાય છે. આનો અર્થ સમજાય તો આપણે ઘણી બધી વસ્તુઓને પાણીમાં ઉગાડતા હોઈએ છીએ, રાઈટ? કારણ કે પાણી એ સૌથી સારામાં સારો અને ઉત્તમ એક દ્રાવક છે જે મોટા ભાગેના સંયોજનોને પોતાનામાં દ્રાવ્ય કરી નાખે છે. પણ સવાલ ત્યાં છે કે કેટલાક સંયોજનો હાલમાં પણ એવા છે જે પાણીમાં દ્રાવ્ય થતા નથી. તો એવા બધા જ પ્રકારના સંયોજનોને આપણે અધ્રુવ્ય સંયોજનો કહીએ છીએ અને તે બધાને ઓગાળવા માટે, સંપૂર્ણ દ્રાવ્ય કરવા માટે જે દ્રાવકની જરૂર પડે છે તે 100% બીજા કઈ નહીં પણ હેલોજન યુક્ત સંયોજનો હોય છે જેને આપણે દ્રાવક તરીકે લેતા હોઈએ છીએ. આગળ જોઈએ તો એનો બીજો ઉપયોગ છે કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે. એકદમ સાદું વાક્ય છે કે જ્યારે પણ કોઈ વૈજ્ઞાનિક કે કોઈ સાયન્ટિસ્ટ કે કોઈ કેમિસ્ટ્રીના રસાયણોના રિલેટેડ કોઈ વ્યક્તિ છે એ નવા નવા રસાયણોની શોધ કરવા પર જશે ત્યારે હંમેશા પ્રારંભિક પદાર્થ તરીકે, શરૂઆતી પદાર્થ તરીકે નવા પદાર્થની રચના કરવા કે સંશ્લેષણ માટે હેલોજન યુક્ત પદાર્થોનો જ ઉપયોગ કરતો આવ્યો છે અને કરે પણ છે. ત્રીજો ઉપયોગ ક્લોર એમ્ફેનિકોલ. ક્લોર એમ્ફેનિકોલ એ હાલમાં જે કોરોના ને રિલેટેડ ઘણી બધી મેડિસિનો શોધાઈ રહી છે એમાં પણ ખાસ ઉપયોગી નીવડે છે. તમને જાણીને આનંદ થશે કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ હાલમાં જે ટાઇફોઇડ ને રિલેટેડ ઘણી બધી તાવની દવાઓ છે એમાંનો એક છે ક્લોર એમ્ફેનિકોલ, કે જેનો ઉપયોગ કોરોના ને રિલેટેડ કરી રહ્યા છે. તો આ માહિતી જાણીને પણ આપણે યાદ રાખવાની છે કે ક્લોર એમ્ફેનિકોલ વાસ્તવમાં છે શું, એક પ્રતિજીવી છે, એન્ટીબાયોટિક્સ છે કે જે હેલોજન યુક્ત છે અને આવા હેલોજન યુક્ત પ્રતિજીવીઓ એન્ટીબાયોટિક્સ ને ઉપયોગ આપણે કરવાના છે ટાઇફોઇડ ના તાવની સારવાર માટે. ટાઇફોઇડ નો તાવ, ટાઇફોઇડ જયારે થાય છે ત્યારે લોકોને સારવાર આપવા માટેની જે દવા છે એનું નામ છે ક્લોર એમ્ફેનિકોલ. હવે આગળ વધીએ તો હજી એક છે થાયરોક્સિન. બાયોલોજીના સ્ટુડન્ટને ખ્યાલ હશે પણ જો મેથ્સના સ્ટુડન્ટ હોય તેમની માટે પણ કહી દઉં, થાયરોક્સિન એ આપણા શરીરમાં આયોડિન ઉત્પન્ન કરનારો એક અંતસ્ત્રાવ છે અને એ અંતસ્ત્રાવની જો ખામીઓ સર્જિત થાય છે તો ગળા પર અહીંયાના ભાગથી લઈને અહીંયા સુધીમાં ઉપસી આવે છે જેને આપણે ગોઇટર કહીએ છીએ. તો ગોઇટર થવા માટે પણ થાયરોક્સિન જવાબદાર છે જો એની ઉણપ થાય તો. અને હાલમાં માર્કેટમાં રોગોથી લગભગ જોઈએ તો 80-90% સુધી આપણે મુક્ત થઈ ચૂક્યા છે કારણ કે આપણા ઘરે આવનારું મીઠું એ આયોડિન યુક્ત હોય છે જેના કારણે કોઈ પણ પ્રકારની આયોડિનની ઉણપ સર્જાતી નથી. બીજો ઉપયોગમાં જોવા જઈએ તો ક્લોરોક્વિન છે. ક્લોરોક્વિન એ ઘણા ટાઈમ પહેલા શોધાઈ ગયેલી છે કે જે ખાસ કરીને મચ્છરથી થતા રોગો મલેરિયા, તો એવા મલેરિયાની સારવાર માટે વપરાતી દવાનું નામ છે ક્લોરોક્વિન. હેલેટન, ઘણી વાર કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય તો કોઈ વ્યક્તિનો તડપી રહ્યો હોય છે, પીડાઓથી સતત રાડો નાખતો હોય છે, અવાજો કરતો હોય છે, તો એવા સમય હોસ્પિટલમાં જતા વે ડોક્ટરો શું કરે છે, હેલોથિયન આપે છે. કેમ? તો કે એના શરીરનો જે ભાગ કાપવાનો હોય છે કે જ્યાં સારવાર કરવાનો હોય છે ત્યાં શસ્ત્રક્રિયા કરવી જરૂરી હોય છે જેના કારણે ઝેર ફેલાય નહીં, તો એ સમય એ ક્રિયા કરવા માટે એક પદાર્થ આપવામાં આવે છે જે નિશ્ચેતક તરીકે વપરાય છે. શેના તરીકે વપરાય છે? નિશ્ચેતક તરીકે વપરાતો પદાર્થ છે જેનું નામ છે હેલોથેન. આગળ વધીએ તો છેલ્લો ઉપયોગ હેલોજન યુક્ત સંયોજનોમાં છે ફ્લોરિન. ઘણી બધી દવાઓ કે મેડિસિન કે પદાર્થો એવા છે જે ફ્લોરિન યુક્ત છે, એમાં બીજો કોઈ પદાર્થ હોતો નથી, તો આવા ફ્લોરિન યુક્ત પદાર્થોનો ઉપયોગ ક્યાં થાય? કે શરીરની શસ્ત્રક્રિયા દરમિયાન. શરીરની શસ્ત્રક્રિયાઓ જે કરવામાં આવે છે એ દરમિયાન રુધિરની કાર્યક્ષમતા જળવાઈ રહે એ માટે એક અવેજી પદાર્થ ઓપ્શનલ પીએતો વાપરવામાં આવે છે, એનું નામ છે ફ્લોરિન યુક્ત સંયોજનો, જેને રુધિરની કાર્યક્ષમતામાં અવેજી તરીકે વાપરીએ છીએ. તો આ થઈ ગયું આપણી આ ચેપ્ટરની પ્રસ્તાવના. હવે આપણે આગળ વધશું અને પણ મટીરિયલ મુજબ જ. ઇન્ડિયા સેન્ડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી આગળનો વિડીયો કન્ટિન્યુ કરી શકો. આપણે ત્રીજા પ્રશ્ન એ પહોંચ્યા છીએ. ત્રીજો પ્રશ્ન શું છે? ત્રીજો પ્રશ્ન એવું કહે છે
હેલોજન સંયોજનોનું વર્ગીકરણ સમજાવો. હવે હેલોજન સંયોજનોની અંદર જશું તો ઘણા બધા પ્રકારના હેલોજનયુક્ત સંયોજનો જોવા મળશે, પણ આ હેલોજનયુક્ત સંયોજનો જે કંઈ આપણી પાસે છે એનું વર્ગીકરણ કઈ રીતે કરવું? તો ઓર્ગેનિકનો એક સીધો સાદો સિમ્પલ નિયમ છે કે જો કોઈ એક જ પરમાણુ જોડાયેલો હોય હેલોજનનો તો એને આપણે મોનો કહેશું. જો કોઈ સંયોજન હેલોજન પરમાણુની સંખ્યાના આધાર વર્ગીકરણ કરવાનો, ખ્યાલ તો આવી ગયો છે રાઈટ? આપણે હેલોજન યુક્ત સંયોજનોનું વર્ગીકરણ તેમાં રહેલા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે કરવાના છે. ધારો કે મારી પાસે કોઈ હેલોજન યુક્ત સંયોજન છે અને એની અંદર માત્ર એક જ હેલોજન પરમાણુ હોય તો એવા હેલોજનને હું શું કહીશ? તો એવા હેલોજનને આપણે કહેશું મોનો હેલોજન. શું કહેશું? મોનો હેલોજન. અને ધારો કે બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, અને બે કરતા વધારે જો કોઈ હેલોજન પરમાણુ સંયોજનમાં રહેલા હોય તો એવા સંયોજનોને આપણે કહીએ છીએ પોલી હેલોજન. ધારો કે એક ઉદાહરણ લઈ લઈએ, મોનો હેલો આલ્કેન. મોનો નો મતલબ એક, હેલો નો મતલબ હેલોજન, આલ્કેન નો મતલબ આપણે જાણીએ છીએ કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન સંયોજનો હોય છે. હવે ધારો કે હું કોઈ મોનો હેલો આલ્કેન લઉં, એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે એવો એક એવો હેલો આલ્કેન આપણે લેશું કે જેમાં હેલોજન ની સંખ્યા માત્ર એક જ હોય. ધારો કે CH3X લઈ લો, તો CH3 એટલે આલ્કેન અને એ પણ કેવો? હેલો આલ્કેન. હેલોજન કેટલો? એક જ. તો આને આપણે કહીશું મોનો હેલો આલ્કેન. મિથાઇલ હેલાઇડ, એ રીતે ઇથાઇલ હેલાઇડ, આ બધા થઈ ગયા મોનો હેલો આલ્કેન ના ઉદાહરણો. બીજા ઉદાહરણ જોઈએ તો ડાય હેલો આલ્કેન. ડાય હેલો આલ્કેન નો અર્થ જેવો થાય છે કે જેમાં બે હેલોજન પરમાણુ રહેલા છે, ઓબ્વિયસલી બે દેખાય પણ છે, એક અહીંયા અને બીજો, તો બે કાર્બન વાળો ઇથેન. 1 2 ડાય હેલો, તો 1 2 રાઈટ, 1 2 ડાય હેલો આલ્કેન. આ રીતે પણ કહી શકો તમે, તમારી રીતે પણ જણાવી શકો છો. આઈપીસી નામ સામેલ નામ આપણે પછી જોશું અંદર આવશે એ પ્રમાણે, પણ અત્યારે આપણને ખબર પડી ગયું કે બે હેલોજન પરમાણુ છે તો આપણે આને કહીશું ડાય હેલો આલ્કેન. ત્યારબાદ જોશો તો અહીંયા ટ્રાય હેલો આલ્કેન પણ છે કે જેમાં બે કરતા વધારે, ત્રણ છે, એક બે ત્રણ હેલોજન પરમાણુ રહેલા છે. તો અહીંયા 1 2 3 ટ્રાય હેલો આલ્કેન બને છે. અને જો એરોમેટિક સંયોજનોની વાત કરીએ તો એરોમેટિક સંયોજનોમાં પણ આપણે મોનો ડાય ટ્રાય બતાવી શકીએ છીએ. ધારો કે એરોમેટિક સંયોજનો સાથે માત્ર એક જ હેલોજન જોડાયેલો હોય તો આને કહેવાય મોનો હેલો એરિન. મોનો એટલે એક, હેલો એટલે એક્સ, આપણે જે પણ ક્લોરિન ફ્લોરિન લેવો હોય તે, અને એરિન એટલે એરોમેટિક. પછી અહીં જોશો તમે બે બીજા દેખાશે, એટલે ડાય હેલો એટલે ક્લોરિન છે તો ડાય ક્લોરો એરિન. અહીંયા ત્રણ પાસા હેલોજન જોડાયેલા છે તો ટ્રાય હેલો એરિન. આ રીતે આપણે હેલોજન યુક્ત સંયોજનોનું વર્ગીકરણ એક રીતે કરશું કે જેમાં હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે એના આધારે થાય છે. આગળના ક્વેશ્ચનમાં જઈએ તો મોનો હેલોજન સંયોજનોનું વર્ગીકરણ સમજાવવાનું છે. આપણે જોયું કે મોનો ડાય ટ્રાય પોલી હેલોજન રાઈટ. હવે હેલોજન યુક્ત સંયોજનોમાં મોનો હેલોજન સંયોજનોનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે? તો કે મોનો હેલોજન સંયોજનોનું જે હેલોજન પરમાણુ જોડાયેલો છે કાર્બનના sp3 સંકરણ સાથે, યાદ રાખજો કે મોનો હેલોજન સંયોજનોમાં હેલોજન પરમાણુ જે sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે સીધો જોડાય છે એના આધારે ત્રણ પ્રકારે થાય છે. એક તો નામ પાડ્યું આપણે આલ્કાઇલ હેલાઇડ, બીજું આપણે નામ પાડશું એનું એલાઇલિક હેલાઇડ, અને ત્રીજું પાડશું એનું બેન્ઝાઇલિક હેલાઇડ. આપણે વન બાય વન બધા સરળતાથી જોશું, પણ હજી જો ખ્યાલ ન આવ્યો હોય તો કહી દઉં હેલોજન યુક્ત સંયોજનનું વર્ગીકરણ ત્રણ પ્રકારે થયું. એક થયું મોનો, એક થયું ડાય, અને ટ્રાય અને પોલી વાળા સમથિંગ રાઈટ. પણ મોનો હેલોજન સંયોજનોનું વર્ગીકરણ અન્ય કેટલા પ્રકારે થાય છે? તો કે મોનો હેલોજન સંયોજનોમાં જો એક જ હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એવા કેટલા પ્રકારના છે? તો કે ત્રણ પ્રકારના છે. આલ્કાઇલ હેલાઇડ પણ કહી શકો, એલાઇલિક હેલાઇડ પણ કહી શકો, અને બેન્ઝાઇલિક હેલાઇડ પણ કહી શકો. આપણે પહેલો જોઈએ આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ સમૂહ હોય અને એની સાથે એક હેલોજન જોડાયેલો હોય તો એને કહેવાય આલ્કાઇલ હેલાઇડ. હવે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં બીજા બધા અહીંયા સભ્યો પણ છે, જેમ કે મિથેન ઇથેન આપણે બોલીએ છીએ એમ અહીંયા પણ ક્લોરોમિથેન ક્લોરોઇથેન હશે. તો એનું સંયોજન સૂત્ર શું થાય? CnH2n+1X. આ એમ થયું સામાન્ય સૂત્ર, મતલબ એની શ્રેણીના બીજા સભ્યો તમારે શોધવા હોય ક્રમશ તો તમે આનો ઉપયોગ કરી શોધી શકો છો. CnH2n+1 × X.
હવે જોઈએ કે આવા સંયોજનોમાં ખાસિયત શું હોય કે જેટલા પણ મોનો હેલોજન સંયોજનો છે એમાંનો પહેલો પ્રકાર છે આલ્કાઇલ હેલાઇડ. એ આલ્કાઇલ સમૂહ R ની પાછળ જે હેલોજન લાગે છે એ હેલોજન જે શૃંખલા સાથે કે જે સંયોજન સાથે લાગેલા છે એમાં રહેલા બધા કાર્બન પરમાણુનું સંકરણ sp3 જોવા મળશે. અને ખાસ કરીને એ કાર્બનનું કે જેની સાથે હેલોજન જોડાયેલો છે તેનું સંકરણ sp3 હશે. હવે આવા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ પણ બીજી રીતે અંદર થાય. જો યાદ રાખજો પહેલા આપણે હેલોજન સંયોજન વર્ગીકરણ કર્યું એમાં પહેલો મળ્યો મોનો. મોનોનું વર્ગીકરણ કર્યું ત્રણ પ્રકારે આલ્કાઇલ એલાઇલિક બેન્ઝાઇલિક. આલ્કાઇલ સમૂહમાં પણ શું થાય કે એમાં રહેલો કાર્બન પરમાણુ એની અંદર જે કાર્બન પરમાણુ તમને જોવા મળે છે એ કાર્બન પ્રાથમિક કાર્બન હોય, દ્વિતીયક કાર્બન હોય, તૃતીયક કાર્બન હોય. 11મામાં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે જો કાર્બન પરમાણુ અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાય તો એને પ્રાથમિક કાર્બન કહેવાય, એ બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કહેવાય, ત્રીજા ત્રણ થાય તો એને કહેવાય તૃતીયક. આમ જો તમારો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ મટીરિયલમાં જોશો લખી હેલાઇડ થઈ છે તમને. ત્યારબાદ જો કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે એ sp3 સંકરણ દર્શાવે છે અને તે અન્ય બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, કાર્બન શૃંખલાઓ સાથે જોડાયેલો છે, તો આને કહેવાય દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. અને એ જ રીતે કાર્બન પરમાણુ કે જે હેલોજન પરમાણુ સાથે જોડાયેલો છે અને એ હેલોજન sp3 કાર્બન સાથે જોડાયેલો છે તો આ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, ત્રણ. આર એટલે કોણ, આલ્કાઇલ સમૂહ. તો આવા ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એને કહેવાય તૃતીયક આલ્કાઇલ. મોનો હેલોજન સંયોજનોનો બીજો પ્રકાર જેનું નામ છે એલાઇલિક હેલાઇડ. પહેલો પ્રકાર આપણે જોઈ ગયા આલ્કાઇલ હેલાઇડ કે જેમાં આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન જોડાયેલો હોય. બીજો પ્રકાર છે એનો એલાઇલિક હેલાઇડ. પણ મિત્રો પહેલા એ સમજો કે કોને એલાઇલિક કહેવાય. તો એલાઇલિક સમજવા માટે મેં વ્યાખ્યા લખી છે કે દ્વિબંધ વાળા, કેવા, દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલ કાર્બનને એલાઇલિક કાર્બન કહે છે. જો સમજ ન પડે તો એક ઉદાહરણ જોઈ લો કે દ્વિબંધ ધરાવતા, દ્વિબંધ અહીંયા બે કાર્બન પરમાણુ છે, દ્વિબંધ છે, અને આવા દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જો કોઈ કાર્બન જોડાયેલો હોય તો આને કહેવામાં આવે છે એલાઇલિક કાર્બન. અને બીજું ઉદાહરણ લેવું તો અહીંયા પણ આપેલું છે કે દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા કાર્બન પરમાણુને એલાઇલિક કાર્બન કહે છે. અને આવા એલાઇલિક કાર્બન સાથે જો તમારો હેલોજન પરમાણુ જોડાયેલો છે તો એને કહેવામાં આવશે એલાઇલિક હેલાઇડ. ખ્યાલ આવી ગયો હશે એલાઇલિક હેલાઇડ કોને કહેવાય. તો થોડા ઉદાહરણો જોઈ લઈએ. ધારો કે હું એક ઉદાહરણ લઉં કે આ દ્વિબંધ ધરાવતા કાર્બન છે CH2 ડબલ બોન્ડ CH, તો આને હું કહીશ એલાઇલિક કાર્બન. કોને, ડબલ બોન્ડ ધરાવતા કાર્બનની સાથે જોડાયેલા કાર્બન પરમાણુને કહેવાય એલાઇલિક કાર્બન અને એની સાથે જોડાયેલા હેલોજનને કહેવાય એલાઇલિક હેલાઇડ. બીજું ઉદાહરણ પણ અહીંયા આપેલું છે કે ડબલ બોન્ડ કાર્બન દેખાય છે અને અહીં કાર્બન સાથે ના સાથે એક હેલોજન જોડાયેલો છે જ, તો આને કહેવાય એલાઇલિક હેલાઇડ. એરોમેટિકમાં જોઈએ તો સીધો સાધો કન્સેપ્ટ છે કે જ્યાં ડબલ બોન્ડ કાર્બન દર્શાવતા હોય, બે કાર્બન પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ હોય તો એના પછીના કાર્બન સાથે જો હેલોજન જોડાયેલો હોય તો એ પછીના કાર્બન, ફોર એક્ઝામ્પલ અહીં એરોમેટિક સંયોજન ટાઈપનું એક સંયોજન છે સાયક્લોનનું કે જેની અંદર બે દ્વિબંધ છે, રાઈટ, તો એ બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ છે અને કાર્બન સાથે ના પછીના કાર્બન સાથે કોણ જોડાયેલો છે, હેલોજન. દ્વિબંધ વાળા કાર્બન પરમાણુ પછીના કાર્બન સાથે જો કોઈ હેલોજન જોડાયેલો હોય તો એને કહેવામાં આવશે એલાઇલિક હેલાઇડ. એ જ રીતે અહીં જુઓ કે અહીં કાર્બન પરમાણુ છે એની વચ્ચે બી દ્વિબંધ છે, દ્વિબંધ પછીના કાર્બન સાથે કોણ છે તો કે હેલોજન, તો આને પણ આપણે એલાઇલિક હેલાઇડ ગણી શકીએ છીએ. ત્રીજો પ્રકાર છે એનો બેન્ઝાઇલિક હેલાઇડ. મોનો હેલોજન સંયોજનોનો ત્રીજો પ્રકાર છે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય, તો સૌપ્રથમ બેન્ઝીન સાથે, બેન્ઝીન એટલે કોણ, એરોમેટિક, એટલે કે એરોમેટિક સાથે સીધો જોડાયેલો કાર્બન પરમાણુ કે જેનું સંકરણ હોવું જોઈએ sp3. તો એક બોન્ડ થઈ ગયા, બીજા બે બોન્ડ આવી ગયા, ત્રણ સંયોજકતા પૂરી, ચોથી સંયોજકતા હેલોજન સાથે, તો આને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવામાં આવે છે કે જો હેલોજન પરમાણુ એ એરોમેટિક સાથે જોડાયેલો હોય તો એરોમેટિક સાથે જોડાયેલા sp3 કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય તો એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. વ્યાખ્યા સમજવાનો આવી હોય તો ફરીવાર બોલું છું ઉદાહરણ દ્વારા કે જો એરોમેટિક સાથે જો હેલોજન પરમાણુ જો
હેલોજન પરમાણુ એરોમેટિક સાથે સીધા જોડાયેલા sp3 કાર્બન પરમાણુ સાથે જોડાય તો એને આપણે કહેશું બેન્ઝાઇલિક હેલાઇડ. આ થઈ ગયો પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. એ જ રીતે જો એરોમેટિક સાથે જોડાયેલો sp3 કાર્બન પરમાણુ અન્ય કોઈ એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તો આને આપણે કહેશું દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. અને એ જ રીતે એરોમેટિક સમૂહના કાર્બન સાથે સીધો જોડાયેલો કાર્બન પરમાણુ અન્ય બીજા બે આલ્કાઇલ સમૂહ સાથે કે કાર્બન સાથે જોડાઈને હેલોજન સાથે જોડાય છે તો આને કહેવામાં આવશે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. આ થઈ ગયું બેન્ઝાઇલિક સમૂહનું વર્ગીકરણ અહીંયા પૂરું. આમ આ પ્રશ્ન અહીંયા પૂરું થાય છે. અને હજી તમારે જો વધુ કોઈ પ્રશ્ન થતા હોય કે સમજમાં ન આવતો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે ઇન્ડિયા સેન્ડી. ત્યાં તમને ડિટેલમાં બધા વિડીયો મળી રહેશે. તેમજ તમે આ મટીરિયલ જે તમને આ પહોંચાડવામાં આવ્યું છે એ મટીરિયલ મુજબ આખું ચેપ્ટર ત્યાં તમને જોવા મળશે. તો આઈ થિંક બધાએ આ લિંક પર જઈને નીચે જે લિંક આપી છે ત્યાં જઈને વિડીયો ડાઉનલોડ કરી લીધો હશે. તેમજ ત્યાં બીજું મટીરિયલ પણ આપેલું છે આ ચેપ્ટરને રિલેટેડ. તો એ ચેપ્ટરનું મટીરિયલ મેળવી લેજો અને તો જ તમને આ ચેપ્ટરની અંદર આગળ ભણવાની મજા આવશે. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ, આગળના પ્રશ્ન તરફ વધીએ. તો આગળનો પ્રશ્ન એવું છે કે વિનાઇલિક અને એરાઇલ હેલાઇડ સમજાવો. કોને વિનાઇલિક હેલાઇડ કહેવાય અને કોને એરાઇલ હેલાઇડ કહેવાય એવો પ્રશ્ન આપેલો છે મટીરિયલમાં. તો સૌ પ્રથમ વિનાઇલિક હેલાઇડ એને કહેવામાં આવે છે કે જેમાં દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પરમાણુ, યાદ રાખજો દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પરમાણુ સાથે સીધો જ હેલોજન પરમાણુ જોડાય તો એને કહેવામાં આવે છે વિનાઇલિક હેલાઇડ. જોઈએ આપણે જે સંયોજનોમાં વ્યાખ્યા બોર્ડ પર લખેલી છે કે જે સંયોજનોમાં sp2 સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ સાથે સીધો જ કોણ જોડાયેલો હોય હેલોજન, તો એવા જોડાયેલા પરમાણુની સંયોજનને કહેવામાં આવશે વિનાઇલિક હેલાઇડ. ઉદાહરણ લઈએ તો ઉદાહરણ મુજબ આપણે વ્યાખ્યા મુજબ ચાલશું. તો ઉદાહરણ શું કે છે કે એની અંદર બે કાર્બન પરમાણુ દ્વિબંધથી જોડાયેલા હોય છે. જો અહીં છે CH2 ડબલ બોન્ડ, CH એ ડબલ બોન્ડથી જોડાયેલા છે અને એની સાથે તમારો હેલોજન સીધો જોડાયેલો હોય છે, જોડાયેલો છે તો આને કહેશું આપણે વિનાઇલિક હેલાઇડ. અહીંયા પણ બીજું ઉદાહરણ આપેલું છે કે એરો દોરાઈને કે અહીં ડબલ બોન્ડ વાળા કાર્બન છે અને એ કાર્બન સાથે સીધો જ કોણ જોડાયેલો છે હેલોજન, તો આને કહેવામાં આવે છે વિનાઇલિક હેલાઇડ. એ રીતે સાયક્લોનું સંયોજન લઈ લો, તો કોઈ સાયક્લો આપેલો છે કે જેની અંદર દ્વિબંધ ધરાવતો કાર્બન પરમાણુ છે અને એની સાથે સીધો હેલોજન જોડાયેલો છે તો આને કહેશું આપણે વિનાઇલિક હેલાઇડ. હવે વાત કરીએ એરાઇલ હેલાઇડની, તો કોને એરાઇલ હેલાઇડ કહેવાય? તો કે જે સંયોજનોમાં હેલોજન પરમાણુ સીધો એરોમેટિક સંયોજનો સાથે જોડાયેલો હોય. એરોમેટિક એટલે કોણ? એરિન સંયોજનો, જે બેન્ઝીનના ચકડા જેવા દેખાય છે તે સંયોજનો સાથે. તો જે સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક સાથે સીધો જ જોડાયેલો હોય એને કહેવાય એરાઇલ હેલાઇડ સંયોજન. તો આ થઈ ગયું વિનાઇલિક અને એરાઇલ હેલાઇડ સંયોજનોની માહિતી. એરાઇલના જો ઉદાહરણો જોઈએ તો એરોમેટિક સંયોજનો સાથેની વાત કરીને આપણે, તો એરોમેટિક સંયોજનોની અંદર જો હેલોજન પરમાણુ સીધો જોડાયેલો હોય તો આને કહેવામાં આવે છે એરાઇલ હેલાઇડ. અને અહીં જે કાર્બન પરમાણુ છે એનું સંકરણ છે sp2. તો ઘણી વાર આમ પૂછી શકે પ્રશ્ન કે હેલોજન પરમાણુનું sp2 સંકરણના કાર્બન સાથે જોડાઈને વર્ગીકરણ સમજાવો, તો બે પ્રકારે થાય વિનાઇલિક અને એરાઇલ. એટલે વિનાઇલિક અને એરાઇલ, કે વિનાઇલિક જો કે એરાઇલ જો, બંનેમાં હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાય છે એ કાર્બનનું સંકરણ છે sp2. અહીંયા પણ જુઓ કે હેલોજન પરમાણુ જે એરોમેટિક સાથે જોડાયેલો છે, ભલે બીજા સમૂહ કે નાઇટ્રો રહ્યો, અહીંયા ભલે બીજા કાર્બન પર CH3 રહ્યો, પણ હેલોજન જે પરમાણુ પર સીધો જોડાયેલો છે એરોમેટિકના એક કાર્બનનું બંધારણ જોવા જાઓ તો સંકરણ તમને જોવા મળશે sp2. આમ sp2 કાર્બન સાથે સીધો હેલોજન જોડાય તો બે પ્રકારનું વર્ગીકરણ થાય છે વિનાઇલિક અને એરાઇલ હેલાઇડ. આગળના પ્રશ્નો તમે જોશો તો એ પ્રશ્નોની અંદર તમને દેખાઈ આવશે કે નાના નાના પ્રશ્નો આપેલા છે, IUPAC નામકરણ આપેલા છે જે આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છે. તેમ છતાં પણ તમે મટીરિયલમાં આપેલા નામકરણ ટ્રાય કરજો. કોઈ પ્રશ્ન થાય તો મારા નંબર પર તમે વોટ્સઅપ પર તમે એ પ્રશ્ન ક્વેશ્ચનનો જે કઈ હોય પીક એ પાડી મને સેન્ડ કરજો, હું તમને સોલ્યુશન પહોંચાડી દઈશ. હજી પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ તમે વિડીયો આગળને વધારવા માટે જોવા માટે ઇન્ડિયા સેન્ડી યુટ્યુબમાં સર્ચ કરી ત્યાં જઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ત્યાં રહેલા હેલો અલ્કેન અને હેલો એરિન ના પ્લેલિસ્ટમાં
બધા જ વિડિયો ક્રમ અનુસાર તમને ત્યાં મટીરિયલ મુજબ જોવા મળશે. તો એ જોવા માટે કન્ટિન્યુ જોવા માટે સૌપ્રથમ ઇન્ડિયા સેન્ડીસ ચેનલને સબસ્ક્રાઇબ કરી આવજો અને ત્યાં રહેલા બેલ આલ્કેનને કન્ફર્મ કરી લેજો. એના કારણે શું થશે કે એના કારણે ટિક કરવાથી તમને મારા વિડીયો સૌપ્રથમ જોવા મળશે. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. એટલે મુજબ આપણે આગળના પ્રશ્નમાં જઈએ. 9 નંબરનો પ્રશ્ન શું કહે છે, એક જ પ્રકારના હેલોજન ધરાવતા સંયોજનોના ઉદાહરણ આપી એનો તફાવત સમજાવો. એક જ પ્રકારના હેલોજન શું, ધારો કે હું કોઈ હેલોજન યુક્ત સંયોજન લઈ લો અને એ હાઇડ્રોકાર્બન જે હેલોજન યુક્ત છે એમાં જે જોડાયેલા હેલોજન પરમાણુ છે બંને સમાન છે અને જયારે બંને હેલોજન પરમાણુ સમાન હોય ત્યારે એનું કુલ બે પ્રકાર વર્ગીકરણ થાય છે જેનું નામ છે આલ્કાઇલિડિન અને આલ્કાઇલિન. આલ્કાઇલિડિન એન્ડ આલ્કાઇલિન જેને આપણે 11મામાં ભણી ગયા છીએ, જેમિનલ વિસિનલ ડાયહેલાઇડ. કરેક્ટ, જેમિનલ વિસિનલ ડાયહેલાઇડ જે આપણે 11મામાં સારી રીતે ઉદાહરણો સહિત ભણી ચૂક્યા છીએ જેને આપણે હેલોજન યુક્ત સંયોજનો જ કહીએ છીએ. છતાં પણ આપણે અહીંયા ઉદાહરણ સહિત સમજશું કે આલ્કાઇલિડિન કે જેને આપણે જેમિનલ ડાયહેલાઇડ કહીએ છીએ તે માં શું હોય છે, બે હેલોજન પરમાણુ એક જ કાર્બન પરમાણુ પર આવેલા હોય છે. જેમિનલ કોને કહેવાય કે જે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન પરમાણુ જે બે સમાન છે એ બંને હેલોજન પરમાણુ કોઈ એક જ કાર્બન પરમાણુ પર હોય તો એને કહેશો આપણે જેમિનલ ડાય હેલાઇડ. ઉદાહરણ જોઈએ, CH3CHCl2 અહીંયા એક બંને સમાન હેલોજન એક જ કાર્બન પરમાણુ પર છે જેથી આને કહેશો આપણે જેમિનલ. નામકરણ જો બે કાર્બન વાળો ઇથાઇલિડિન, સામાન્ય નામ આપણે ખબર જ છે ને આલ્કાઇલિડિન, તો આલ્કાઇ વાળો કયો છે અહીંયા ઇથાઇલિડિન અને બે ક્લોરિન છે તો ડાય ક્લોરાઇડ જેનો આઈબીસી નામ થાય 1-1 એટલે કે પહેલા કાર્બન પર જ છે બે વાર તો કે ડાય ક્લોરો ઇથેન. જો વાત કરું આલ્કાઇલિન ની જેને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ જેનો આપણે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ કે જેમાં બે પાસ પાસે એના કાર્બન પરમાણુ લઈ લો, બે કોઈ સંયોજન લઈ લો સંયોજનમાં જે પાસે પાસે એના બે કાર્બન પરમાણુ હોય એ પાસ પાસે એના બંને કાર્બન પરમાણુ પર એક સમાન હેલોજન પરમાણુ હોય. જેમ કે બે પાસ પાસે એના કાર્બન લઈ લીધા CH2CH2 એની બંને ઉપર જો એક સમાન હેલોજન પરમાણુ છે તો આપણે આને કહેશું ઇથિલિન ડાયક્લોરાઇડ. બે કાર્બન વાળો આલ્કાઇલિન ધેટ મીન્સ કે ઇથિલિન ડાયક્લોરાઇડ જેનો આઈપીસી નામ થાય 1,2-ડાયક્લોરોઇથેન. આમ જેમિનલ અને વિસિનલ હેલોજન યુક્ત સંયોજનો છે આપણે અભ્યાસ કર્યો. હવે આગળ તમારે ઘરેથી હોમવર્ક કરવાનું છે. 10 થી લઈને 17 નંબરના પ્રશ્ન સુધી આઈપીસી નામ છે, નાના મોટા ટુકડાઓ પાડેલા છે, મટીરિયલમાં તમે જોઈ શકો છો, તેમજ મટીરિયલમાં નાની મોટી ખામીઓ જે રહી ગઈ ટાઈપિંગમાં તે બોર્ડમાં જોઈને તમે સુધારો કરી શકો છો. પણ આપણે આગળ પણ બધા પ્રશ્નો હવે મટીરિયલ મુજબ જ ચાલવાના છે. તો જો કોઈ મિત્રોએ મટીરિયલ ન મેળવ્યું હોય તો તેઓ મને વોટ્સઅપ પર મંગાવી શકે છે અથવા તો આ વિડીયોની લિંક પર આપણે પ્રથમ 3 વિડીયો સુધી આપણે લિંક મૂકવાના છીએ વિડીયોની નીચે કે જેમાં જઈ તમે ડ્રાઈવમાં જઈને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. હવે જો વાત કરવામાં આવે તો 10 થી 17 પ્રશ્નોની, તો તમારે દરેકે ઘરે બેઠા બેઠા 10 થી 17 પ્રશ્નોનું પુનરાવર્તન કરવાનું છે અને વ્યવસ્થિત નોટ બનાવી આ બધા પ્રશ્નો જે ચાલે છે એને લખવાના છે. પહેલા ફેસબુકમાં વ્યવસ્થિત મટીરિયલમાં લખશો અને ત્યારબાદ આગળ એનું રિવિઝન કરવા માટે તમારે કામમાં આવશે. પણ જો તમને હજી સુધી કોઈ પ્રશ્ન સમજાણો નથી તો એક શોર્ટ રિવિઝન આપી દઉં છું અત્યારે જ કે હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરનું નામ છે. હેલો આલ્કેન કોને કહેવાય, તે કે હાઇડ્રોકાર્બનમાંના કાર્બનની આસપાસ રહેલા હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન જાય હેલોજન આવે એને કહેવાય હેલો આલ્કેન. એરોમેટિક સંયોજનોની અંદર કોઈ હાઇડ્રોજન જાય અને હેલોજન આવે એને કહેવાય હેલો એરિન સંયોજન, જેનું વર્ગીકરણ આપણે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે કરવા ગયા તો મોનો ડાય ટ્રાય, જેમ હેલોજન પરમાણુ સંખ્યા વધારે એમ પોલી હેલોજન સંયોજનો બને છે. અને એ અંદર આપણે પહેલો પ્રકાર જોયો મોનો હેલોજન સંયોજન કે જેના કુલ 3 પ્રકાર છે ને એ પણ છે આધારે સંકરણ ના આધારે. ધારો કે તમારો હેલોજન પરમાણુ એ sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તો 3 પ્રકાર બને, આલ્કાઇલ હેલાઇડ, પછી તમે બીજો જોયો તો એનું નામ હતું એલાઇલિક હેલાઇડ અને ત્રીજો હતો એ બેન્ઝાઇલિક હેલાઇડ. ત્યારબાદ આગળ વધ્યા તો તમને sp2 સંકરણ સાથે હેલોજન જો જોડાયેલો હોય તો એના આધારે પ્રકાર શીખવાડ્યા હતા કે જેનું નામ હતું એક વિનાઇલિક હેલાઇડ અને બીજો હતો એરાઇલ હેલાઇડ. આ સિવાય પણ તમે બીજા પ્રકારો જોયા છે અંદર કે જેમાં વિનાઇલિક એલાઇલિક કાર્બન ને બધા જે આવતા હતા, રાઈટ. અને લાસ્ટ પણ જોયું આપણે આલ્કાઇલિડિન આલ્કાઇલિન. આ હતું શોર્ટ પુનરાવર્તન. તમને કોઈ પણ પ્રકારની મદદ જોઈએ તમે બેફિકર મારી ચેનલ પર ભાઈને મેસેજ છોડી શકો છો, મને પર્સનલી વોટ્સઅપ પણ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.